बात करिए हवे रोगचाळानी। અમદાવાદમાં રોગચાળો વકરી રહ્યો છે। ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો છે। 14 દિવસમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના 603 કેસીસ નોંધાયા છે। સ્થિતિ એટલી વણસી છે કે એલજી હોસ્પિટલમાં બેડ્સ ખૂટી ગયા છે। એલજી હોસ્પિટલમાં દર્દીઓને ફ્લોર ઉપર સારવાર આપવી પડી રહી છે। રોગચાળો ડામવામાં કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે। કન્સ્ટ્રક્શન સાઇટ સહિતના એકમોનું ચેકિંગ કરી 348 એકમને નોટિસ ફટકારવામાં આવી છે। કુલ રૂપિયા 6.69 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો। સોલા સિવિલમાં માત્ર 7 દિવસમાં ડેન્ગ્યુના 42 અને ચિકનગુનિયાના 12 કેસીસ સામે આવ્યા। સતત વધતા જતા કેસીસને પગલે આરોગ્ય વિભાગની કામગીરી શંકાના દાયરામાં આવી। આ વચ્ચે Tv9ની ટીમે સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રદીપ પટેલ સાથે વાત કરી હતી। નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે કોર્પોરેશન સબ સલામતના દાવા કરી રહ્યું છે। આપણી સાથે સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર પ્રદીપ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। પ્રદીપભાઈ, ચિકનગુનિયા ડેન્ગ્યુની વાત કરીએ તો કેટલા કેસ પાછલા મહિનામાં જોવા મળ્યા છે, ચાલુ મહિનામાં જોવા મળ્યા છે અને અઠવાડિયાની શું સ્થિતિ? ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। ચિકનગુનિયાના આપણને લગભગ દર અઠવાડિયે 60 જેટલા સસ્પેક્ટ હોય છે, એમાંથી કન્ફર્મ કેસો 15-20 જેટલા મળે છે। એ જ પ્રમાણે ડેન્ગ્યુના લગભગ 250ની આસપાસ સસ્પેક્ટ રહે છે, એમાંથી 35-40 કન્ફર્મ કેસો ડેન્ગ્યુના અત્યારે મળે છે। એ જ પ્રમાણે મેલેરિયાના તો સસ્પેક્ટ જે ઠંડી તાવના કહીએ એ તો અત્યારે આંકડો દર અઠવાડિયે 700ની આજુબાજુ પહોંચી ગયો છે, પણ હજુ Pyx મેલેરિયા લગભગ 8-10 કેસો પોઝિટિવ મળતા હોય છે। પણ ઓવરઓલ ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં વધારો સતત થાય। અઠવાડિયાની સ્થિતિ જોઈએ તો અઠવાડિયાની સ્થિતિ કયા પ્રકારની છે? ઓવરઓલ મહિનાના આંકડા કયા પ્રકારના હોય છે? મહિનાના આંકડામાં જોઈએ તો હવે વાયરલ જે ગણીએ એ ઓછું થતું જાય છે, પણ એની સામે ઠંડી તાવના કેસો એટલે કે સાંધા પકડાવા, ચિકનગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુ આ કેસો હજુ પણ વધી રહ્યા છે। અઠવાડિયાના જોઈએ તો કેટલા કેસ છે? આ છેલ્લા અઠવાડિયામાં 42 આપણને કન્ફર્મ ડેન્ગ્યુના કેસ મળેલ છે અને 8 મેલેરિયાના કન્ફર્મ Pyx કેસો મળેલ છે, અને ચિકનગુનિયાના જે કહું છું 45 સસ્પેક્ટ એમાંથી 12 કન્ફર્મ કેસો મળેલ છે। ટૂંકમાં કહીએ તો મચ્છરજન્ય કેસમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે। કોર્પોરેશન દ્વારા આંકડા કેટલેક અંશે ઓછા દર્શાવવામાં આવતા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, પરંતુ હકીકત કંઈક ઓર છે।